નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજની વિડીયોમાં આપણે ધોરણ બાર બાયોલોજીનું ચેપ્ટર નંબર બે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એનો ત્રીજો ભાગ આપણે આજે જોવાના છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ વન ટુ આગળ જે ના જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને પહેલાં પાર્ટ વન અને ટુ જોઈ લો પછી આ ત્રીજા પાર્ટમાં તમને વધારે ખબર પડશે તો ચાલો શરૂ કરીએ પરાગ નયન એટલે શું બરાબર છે તો એના પ્રકારો પણ આપણે જોવાના છે તો સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગ્રજ અને ભ્રૂણપૂટમાં સર્જાય છે એટલે કે આપણે વાત કરી રહ્યા છે સહપુષ્પી વનસ્પતિઓની બરાબર તો એની અંદર જે પુષ્પો હશે એ પુષ્પો દ્વારા જે પ્રજનન કરશે બરાબર છે એ ભલે નર હોય કે માદા હોય તો જે જન્યુઓ છે એ આપણને ખબર છે કે પરાગ્રજ તરીકે સર્જાય છે અને જે જન્યુઓ હોય છે એ ભ્રૂણપૂટમાં સર્જાતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે જન્યુઓ અને જન્યુઓ બંનેનું જોડાણ થવું પણ જરૂરી છે જેનાથી ફલન થશે આગળ જઈને અને નવી વનસ્પતિનું સર્જન થશે તો નર અને જન્યુઓ પરાગ્રજ અને ભ્રૂણપૂટ તરીકે સર્જાય છે બરાબર ખાસ યાદ રાખજો અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ જન્યુઓ જે છે અચલિત છે એટલે કે પોતાની જાતે ચાલી શકશે નહીં પોતાની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં તેથી ફલન માટે તેમને સાથે લાવવા જરૂરી છે આપણને ખબર છે કે નરજન્યુઓ અને જન્યુઓ સાથે આવવા જરૂરી જ છે જોડાવા જરૂરી જ છે પરંતુ એ બંને તો અચલિત છે બરાબર તો એમને એકબીજા સાથે પણ લઈ જવા પડશે તો આપણે જોઈશું કઈ રીતે તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગ રજ એને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની પ્રક્રિયાને પરાગનયન કહેવાય અહીંયા પરાગનયનની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આવી ગઈ કે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગ્રજને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન કહેવાય બરાબર છે મિત્રો કારણ કે તો જ નરજન્યુઓ અને માદાજન્યુઓ ભેગા થશે અને નવી વનસ્પતિ સર્જાશે બરાબર તો પરાજ્ઞયન ઘટના થવી બહુ જ જરૂરી છે આપણને ખબર છે હવે પરાગ્ઞન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવાયેલા હોય છે એટલે કે કુદરતે એવી રીતે એમની અંદર અનુકૂલો સર્જેલા હોય છે બરાબર છે સપુષ્પી વનસ્પતિઓની અંદર એ આપણે જોઈશું તો પરાગ્ઞાનના મુખ્ય પ્રકારો જોઈએ બરાબર તો પરાજ્ઞાયન એટલે કે પોલિનેશન તો આપણે કાઇન્ડ્સ ઓફ પોલિનેશન જોઈએ તો પરાગ્રજના સ્ત્રોતના આધારે એના ત્રણ પ્રકારો છે એટલે કે પરાગ્રજ ક્યાંથી કેવી રીતે મળે છે એના આધારે પરાગનયનના ત્રણ પ્રકારો છે સ્વફલન ગૈટેનો ગેમી અને પરવસ આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય જોઈશું સ્વફલન ગૈટેનો ગેમી અને પરવસ ધીરે ધીરે આપણે જોઈશું તો સૌથી પહેલાં જોઈ લઈએ આપણે કે સ્વફલન શું છે સ્વફલનને ઓટો ગેમી કહેવાય ઇંગ્લિશમાં આની અંદર શું થશે આ પ્રકારમાં તે જ પુષ્પના પરાગનયન થશે એટલે કે એક જ પુષ્પની અંદર પરાગનયન થશે એટલે સ્વફલન કહીશું શું થશે આની અંદર તો કે પરાગાશયમાંથી રજનું એ જ પુષ્પના પુષ્પાસન ઉપર સ્થળાંતર થાય છે એટલે કે એક જ પુષ્પની વાત કરી છે મિત્રો એક જ વનસ્પતિનું એક જ પુષ્પ છે એના પરાગાશયમાંથી પરાગ્રજ જશે અને એ જ પુષ્પના પુષ્પાસન પર સ્થળાંતર થશે અને છેલ્લે શું થશે પરાગ આશયનું જે એક વખત વિસ્ફોટન થયું પરાગરજનું એના પછી એ આસન ઉપર બેસશે બરાબર સ્ત્રી કેસરના અને એ માદાજન્યુ તરફ જોડાશે બરાબર એક જ પુષ્પની અંદર આ બધું થશે એટલે એને શું કહેવાય છે સ્વફલન કહેવાય છે સામાન્ય રીતે પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય છે એવું ભાગ્ય જ જોવા મળે છે એટલે કે દર વખત એવું જરૂરી નથી હોતું કે પુષ્પ ખીલે એની સાથે સાથે પરાગાશય અને પરાગાસન પણ ખુલી જાય બરાબર આવું તમને ભાગ્ય જ જોવા મળશે પરંતુ આવા પુષ્પોની અંદર શું જોવા મળશે તો કે સ્વફલન માટે પરાગ્રજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહતામાં તાલમેલ સાધવો પણ જરૂરી હોય છે બરાબર એટલે કે બંનેનો પરફેક્ટ ટાઈમિંગ હોવો જોઈએ બરાબર અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ પણ હોવા જોઈએ બરાબર આ વસ્તુ પણ હોવી જોઈએ તો જ આ વસ્તુ ઓટોગેમી જે છે એ પોસિબલ બનશે શક્ય બનશે તો પરાગાશય અને પરાગાસન એ પણ એકબીજાની નજીક હોવા જોઈએ બરાબર જેથી સ્વપરાગનયન થઈ શકે તો આ જે ઘટના છે એને શું કહીશું સ્વપરાગનયન કહીશું એની જાતે જ એક જ પુષ્પની અંદર આ બધું થશે તો કુદરતી રીતે સ્વફલન છે એ દ્વિલંગી પુષ્પોમાં જ શક્ય બને છે સીધી વસ્તુ છે સ્વાભાવિક છે કે દ્વિલિંગી પુષ્પ હશે એટલે કે એક જ પુષ્પની અંદર નર અને માદા જન્યુઓ હશે બરાબર ઉત્પન્ન થતા હશે ત્યાં જ સ્વફલન થશે સીધી વસ્તુ છે આમાં કશું લોજિક છે નહીં તો આપણ એમસીક્યુમાં પૂછાઈ શકે કે ખાલી દ્વિલિંગી પુષ્પોમાં જ સ્વફલન થશે પછી સ્વફલનવાળા પુષ્પોમાં પુષ્પના પરાગાસન પરાગાસય એક જ સમયે પરિપક્વ થશે અને એના કારણે સ્વપરાગ્ન શક્ય બનશે ઉદાહરણ જોઈ લઈએ એપીએસી લેમીએસી અને કેકટેસી કુડ એટલે કે એવી જે ફેમિલી છે વનસ્પતિઓની એના ઘણા સભ્યો એવા છે કે જેની અંદર આવું સ્વપરાગનયન જોવા મળે છે તો ઉદાહરણ યાદ રાખજો અહીંયા ફેમિલી આપેલી છે બરાબર કે એપીએસી લેમીએસી અને કેકટેસી કુડ જે હશે એવી વનસ્પતિઓના સભ્યોમાં આ રીતનું પરાજ્ઞાન જોવા મળે છે પરાગવાહિનીનું હલનચલન થવાથી પરાગાસન એ પરાગાસનની નજીક આવે છે બરાબર પરાગાસન જે છે એ દાખલા તરીકે હવે જે પરાગ પરાગ્રજ છે એને આપણે ક્યાં સુધી પહોંચાડવાની છે આસન ઉપર એને બેસાડવાની છે તો પરાગવાહિની દ્વારા જશે અને જો પરાગવાહિનીનું હલનચલન થશે તો જ એ પરાગ્રજ જે છે એ આસન ઉપર બેસશે અને ઠેક પરાગવાહિની દ્વારા એ બીજા સહે તરફ જશે પછી હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો શું છે એના વિશે જોઈ લઈએ કે કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા અબૂટી અને કોમેલીનામાં બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન થાય છે બરાબર છે આ વનસ્પતિના ઉદાહરણો યાદ રાખજો કે આવી જે વનસ્પતિઓ છે એમાં બે પ્રકારના પુષ્પો હોય છે બરાબર હવાઈ પુષ્પો અને સમૃદ્ધ પુષ્પો તો હવાઈ પુષ્પોની વાત કરીએ તો આ પુષ્પો અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પ જેવા જ હોય છે બરાબર નોર્મલ વસ્તુ છે તેમના પરાગાશય અને પુષ્પાસન જે હોય છે એ કેવા હોય છે ખુલ્લા હોય છે એનું ઉદાહરણ છે કોમેલીના મિત્રો આજે નીચે પિક્ચર દેખાય છે એ કોમેલીનાનું પિક્ચર છે બરાબર છે તો કોમેલીનાની અંદર આ રીતે હવાઈ પુષ્પો જોવા મળે છે પછી સમૃદ્ધ પુષ્પો તો આ પુષ્પો ક્યારે ખીલેલા નહીં જોવા મળે આપણને અને આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાથી ખૂબ જ નજીક હોય છે ઓટોમેટિકલી બરાબર પુષ્પો ખીલેલા નથી પરંતુ જે પરાગાશય અને પરાગાસન છે એ બંને એકબીજાની નજીક હશે જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગ્રજ જે છે એ પરાગનયન માટે આસનના સંપર્કમાં આવે છે અને આમ સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે બરાબર તો આવા સમૃદ્ધ પુષ્પો હશે તો એની અંદર પરાગાશય અને આસન એકબીજાની નજીક હશે એટલે પરાગાશયમાંથી પરાગરજ નીકળશે અને પરાગનયન માટે આસન ઉપર બેસી જશે આવી રીતે સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે આપણને સ્વફલન જોવા મળે છે કારણ કે પરાગરજની આસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી બરાબર અને મીન્સ કોઈ અહીંયા જે છે પરાગ્રજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક એટલે એવું દર વખત જરૂરી નથી હોતું કે પરાગ્રજ પરાગાસન ઉપર જશે જ સો ટકા નહીં જાય બરાબર અમુક ફેલ પણ જશે એટલે તક જે છે એ બહુ ઓછી મળે છે સમૃદ્ધ પુષ્પોમાં પરાગ્ઞાનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થતું હોય છે તો આપણને એમ સીક્યુમાં પૂછાઈ શકે કે આવા જે સમૃદ્ધ પુષ્પો છે એમાં પરાગ્ઞાનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થવાની એ ક્ષમતા ધરાવે છે બરાબર તો એનું મુખ્ય કારણ શું છે આ છે કે સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી તો તમે આકૃતિમાં જોઈ શકો છો સ્વપરાગનયનીય પુષ્પો પછી પરપરાગનયની પુષ્પો એમાં શું થશે કે પરપરાગનયનીય પુષ્પો હશે એમાં પરાગરજને વહન થવા માટે વાહકની જરૂર પડશે અહીંયા કોઈ વાહકની જરૂર પડશે નહીં સ્વપરાગનયનીમાં અને હવાઈ પુષ્પો તેમજ સમૃદ્ધ પુષ્પો પણ તમે આ રીતે જોઈ શકો છો ઓકે તો હવે બીજા પ્રકારની વાત કરીએ ગેટેનો ગેમી એની અંદર શું થશે તો પુષ્પની પરાગ્રજ એ જ વનસ્પતિના અન્ય પુષ્પ ઉપર પરાજિત થશે બરાબર જે ઓટો ગેમી હતી ઑટો ગેમીમાં શું હતું એક જ પુષ્પની વાત કરી હતી પરંતુ અહીંયા પુષ્પો બે છે પરંતુ વનસ્પતિ એક છે તો પુષ્પની પરાગ્રજ એ જ વનસ્પતિના બીજા પુષ્પ ઉપર એટલે કે અન્ય પુષ્પ ઉપર પરાજિત થશે અને આ ઘટનાને ઘેટેનો ગેમી કહેવાશે જોકે ગેઇટેનો ગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગ્નયન જ છે એનું કારણ શું છે બરાબર કે ગેટેનો ગેમી એ પરપરાગ્નયન કેમ કહીશું એને કારણ કે એક પુષ્પથી બીજા પુષ્પ પર જવા માટે એને એક વાહકની તો જરૂર પડશે જ એટલે પરાગવાહકો પણ આની અંદર ભાગ લે છે એટલે એને પરપરાજ્ઞયન પણ કહેવાય કહી શકાય આપણે અને જનીની દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સામ્યતા જનીનીક દ્રષ્ટિ એટલે કે વનસ્પતિના જે લક્ષણો છે એ લક્ષણો તો બદલાવાના નથી કારણ કે એ જ વનસ્પતિ છે એ પણ ખાલી પુષ્પ બીજું છે એટલે લક્ષણો જે છે જનિની દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્વફલન જેવું જ એક ઘટના છે બરાબર કારણ કે પરાગરજ જે છે એ એક જ વનસ્પતિની છે બરાબર તો એ વનસ્પતિના લક્ષણો તો સરખા જ હશે પછી ત્રીજા પ્રકારની વાત કરીએ પરવસ એટલે કે જીનોગેમી તો જીનોગેમીની અંદર શું થશે પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપનની પ્રક્રિયા છે હું અહીંયા એક શબ્દ ઉપર ભાર આપું છું વધારે કે અન્ય વનસ્પતિ હવે અહીંયા વનસ્પતિ બે અલગ અલગ હોઈ શકે બરાબર છે તો પરાગાસયમાંથી પરાગ્રજનું બીજી વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપન થશે અહીંયા અને આ એકમાત્ર પરપરાગનયન છે એવા પ્રકારનું પરાજ્ઞાન છે કે જેમાં પરાગાસન ઉપર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગ્રજ સ્થાપિત થાય છે એટલે કે એક આમાં એક અનેરી લાક્ષણિકતા એ છે કે અહીંયા આપણને જનીનિક ભિન્નતા પણ આપણે જોવા મળી શકે છે કારણ કે વનસ્પતિ બદલાશે બરાબર છે વનસ્પતિની જાતિ બદલાશે એટલે ત્યાં આગળ શું થશે આપણને જે લક્ષણો છે એ અલગ અલગ ભિન્નતા આપણે જોઈ શકીશું એમાં બરાબર છે અને પરપરાગનયન જે જાતિઓમાં થાય છે તેને પરવસ કહે છે એટલે કે આવું બરાબર આવી જે ઘટના છે પરપરાજ્ઞનની જે જાતિઓમાં થાય તેને આપણે પરવસ કહીશું એટલે કે જીનોગેમી કહીશું અને આ આપણે વાત કરી કે જેમાં પરાગાસન પર જનિની ભિન્નતા ધરાવતી પરાગ્રજ સ્થાપિત થાય છે અને એના કારણે ઉત્પન્ન થતી સંતતિઓ જે હશે એ શંકર હશે એટલે કે હાઇબ્રિડ હશે બરાબર છે એક વનસ્પતિની પરાગ્રજ જો બીજી વનસ્પતિની પરાગ જે પરાગાસન ઉપર સ્થાપિત થશે અને જે ફલન થશે એમાં આપણને હાઇબ્રિડાઇઝેશન પણ જોવા મળી શકે છે એટલે કે એ વનસ્પતિ હાઇબ્રિડ પણ હોઈ શકે કારણ કે અહીંયા લક્ષણો અલગ અલગ છે લક્ષણો બદલાશે બરાબર જ્યારે આપણે આગળ જોયું હતું કે ગેટેનોગેમી એમાં એવું થશે નહીં બરાબર કારણ કે એક જ વનસ્પતિ છે આ જ્યારે જીનોગેમીમાં વનસ્પતિ બદલાય છે એટલે લક્ષણો પણ કદાચ બદલાય તો એમાં આપણને હાઈબ્રિડ જોવા મળી શકે છે તો અહીંયા નીચે ઉદાહરણ છે હાઈબ્રીડ પુષ્પનું ઓકે તો પરાગનયન વિશે આપણને ખબર પડી ગઈ પરંતુ પરાગ્નયન હવે થશે એના કારણે મતલબ કે એના વાહકો બી જોઈશે બરાબર પરપરાગનયન કહેવાય એટલે કે પરાગરજને સ્થાપિત થવા માટે કોઈ વાહકની જરૂર પડશે તો એના વાહકો કયા કયા છે બરાબર તો વનસ્પતિઓ બે પ્રકારના અજૈવિક અને જૈવિક ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરીને પરાગનયન કરે છે બરાબર તો જોઈ લઈએ અજૈવિક જે છે બરાબર અજૈવિકમાં પવન અને પાણીનો સમાવેશ થાય છે જ્યારે જૈવિક વાહકો છે એમાં પ્રાણીઓ બરાબર તો પ્રાણીઓનો સમાવેશ થશે કારણ કે સજીવ છે બરાબર અને અજૈવિક એટલે પવન અને પાણી તો આ રીતે બે રીતે પરાગ થશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ હવે તો મોટાભાગની વનસ્પતિઓ જે હશે એ પરાજ્ઞાન માટે જૈવિક વાહકોનો જ ઉપયોગ કરશે એટલે કે મોટાભાગની વનસ્પતિઓમાં પ્રાણીઓ દ્વારા આપણને પરાગ્ઞાન જોવા મળશે અને પ્રાણીઓ કેવા હોય છે એ પણ આગળ આપણે જોઈશું ખૂબ જ ઓછી માત્રામાં જે વનસ્પતિઓ હશે અજૈવિક વાહકોનો ઉપયોગ કરશે એટલે કે સૌથી ઓછી એટલે કે જે આપણે આગળ વાત કરી કે મોટાભાગની વનસ્પતિઓ જૈવિક ઉપયોગ કરશે તો જે બીજી બાકીની જે વધી એ અજૈવિકનો ઉપયોગ કરશે બરાબર તો એવી કેવી હશે એ ખૂબ જ ઓછી માત્રામાં હશે પવન અને પાણી બંને દ્વારા થતાં પરાગનયનમાં પરાગ રજની સાથે સંપર્કમાં આવે છે અને એ જે ઘટના છે એ કેવી આકસ્મિક ઘટના છે એટલે કે દર વખતે થાય એવું જરૂરી હોતું નથી આકસ્મિક ઘટના છે જો થાય તો ઠીક નહીં તો ચાલે એવું તો આવી અચોક્કસતા કે અનિશ્ચિતતાની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ જ મોટી સંખ્યામાં પરાગ્રજ સર્જે છે મિત્રો આપણે અજૈવિકની વાત કરી રહ્યા છીએ બરાબર કે અજૈવિકમાં શું હોય છે એમાં એક આપણને શું પ્રોબ્લેમ જોવા મળશે તો કે એ પવન અને પાણી દ્વારા થશે પરંતુ જરૂરી નથી કે એ પરાગ્રજ પવન કે પાણી દ્વારા ગઈ છે તો એ ચોક્કસ પરાગાસન ઉપર જશે જ એવું જરૂરી નથી એ એક આકસ્મિક ઘટના છે એટલે કે જો કદાચ જાય તો આગળ ફલન થશે અને ના જાય તો ફલન ના પણ થાય બરાબર છે તો અજૈવિક ઘટનામાં આપણને અનિશ્ચિતતા જોવા મળે છે અને એના માટે એક પરાગ્રજ નહીં પરંતુ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં પરાગ્રજો સર્જાતી હોય છે કારણ કે જો કદાચ એક ફેલ જાય તો બીજી કામ લાગે બીજી ફેલ જાય તો ત્રીજી કામ લાગે એમ હજારો સેંકડો એવી સંખ્યામાં પરાગ્રજ ભેગી થશે કારણ કે એમાંની ફેલ જવાની જે સંભાવના છે એ ફેલ પણ જઈ શકે છે બરાબર છે એ સંભાવના ઘણી રહેલી છે એટલા માટે જે છે આને ખૂબ જ મોટી સંખ્યામાં પરાગ્રજ સર્જતા હોય છે દરેક પ્રકારની વનસ્પતિ પોતાના પરાગવાહક અનુસાર કેટલાક વિશિષ્ટ લક્ષણો પણ ધરાવે છે એટલે કે ડિપેન્ડ કરે છે કે પરાગવાહક કેવું છે એના એના અનુસાર એ વનસ્પતિ પોતાના લક્ષણો ધરાવતી હશે તો સૌથી પહેલાં આપણે પવન દ્વારા પરાજ્ઞાન જોઈશું કે અજૈવિક પરાગનયન છે બરાબર આપણને ખબર છે પરાગ્ઞયન પવન દ્વારા થશે તો એ અજૈવિક છે અને આ એક ઘણું સામાન્ય છે કે જે પવન દ્વારા થાય છે એ નોર્મલી આપણને જોવા મળશે જ વાત પરાજ્ઞાયન માટે પરાગ્રજ કેવી હોવી જોઈએ તો મિત્રો સાઈડમાં નોટ્સ પણ લખતા રહેજો જેથી તમને પાક્કું થઈ જાય તો તમે અહીંયા એક એમસીક્યુ પણ લઈ શકો છો અથવા તો એક શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે વાત પરાજ્ઞન માટેની પરાગ્રજ કેવી હોવી જોઈએ તો એ પરાગ્રજ નાની હોવી જોઈએ સૂકી હોવી જોઈએ લીસી અથવા તો હલકી અને રહિત હોવી જરૂરી છે બરાબર ચિકાસ પણ અહીંયા હોવી ના જોઈએ સૂકી હોવી જોઈએ જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે તો જે પવન દ્વારા પરાગ્રજ પરાગન પામશે એનામાં આવા લક્ષણો હોવા જરૂરી છે નાની હોવી જોઈએ સૂકી હોવી જોઈએ લીસી હોવી જોઈએ હલકી હોવી જોઈએ અને ચિકાસરહિત હોવી જોઈએ બરાબર હલકી કેમ હોવી જોઈએ કારણ કે એને પવન સાથે જવાનું છે બીજા પુષ્પ સાથે બરાબર તો પણ યાદ રાખજો તેમના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત અને મોટા બરાબર અને પીછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે છે તો આવા લક્ષણો પણ હોવા જોઈએ પુષ્પોની અંદર પછી વાત પરાગિત પુષ્પો એ સામાન્ય રીતે એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતા પુષ્પ વિન્યાસ ધરાવે છે તો આની અંદર પુષ્પો કેવા હશે સામાન્ય રીતે કે એમનું અંડક એક જ અંડકયુક્ત બીજાશય હશે અને એવા ઘણા બધા પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ બનશે દાખલા તરીકે મકાઈનો ડોડો છે બરાબર આપણે જોઈએ છીએ કે તે પરાગાસન અને પરાગવાહીની છે જે પવનમાં લહેરાય છે અને તે પરાગ્રજને જકડી રાખે છે ઘાસની અંદર આ રીતનું પરાગ ખૂબ જ સામાન્ય હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સંકુચિત પુષ્પવિન્યાસ અને સુવિકસિત મુકેસરો દર્શાવતી એક પવન પરાગિત વનસ્પતિ ઓકે તો આપણે પવન દ્વારા પરાજ્ઞન જોઈ લીધું કે કઈ રીતે થશે આપણે પરાગ્રજના લક્ષણો જોઈ લીધા કે એના પુષ્પો પરાગ્રજ કેવી હોવી જોઈએ હવે આપણે જોઈશું પાણી દ્વારા પરાજ્ઞાન એટલે કે પોલિનેશન બાય વોટર બરાબર વોટરથી કેવી રીતે પોલિનેશન થશે તો એના વનસ્પતિઓ કેવી હશે એ પણ આપણે જોઈ લઈએ લક્ષણો વિશે તો પાણી દ્વારા પરાજ્ઞાન ખૂબ જ ઓછી માત્રામાં એટલે કે લગભગ ત્રીસ જેટલી મર્યાદિત પ્રજાતિની અંદર જ જોવા મળે છે જેમાંની મોટાભાગની જે છે એ જલીય એકદળી વનસ્પતિ છે નીચલી કક્ષાની વનસ્પતિઓ આપણે જોઈ ગયા જ્યારે વર્ગીકરણ જોયું હતું કે લીલ છે દ્વિઅંગી છે અને ત્રિઅંગી છે તો આવી વનસ્પતિઓની અંદર એ આપણને ખબર છે પાણીમાં વધારે જોવા મળે છે અને એના કારણે જે નરજન્યુ હશે એમના સ્થળાંતર માટે પાણીનું જે એક માધ્યમ છે વાહક માધ્યમ એ પાણીનું હોવું જરૂરી છે બરાબર છે વેલેસન એરિયામાં પાણી દ્વારા પરાગન કઈ રીતે થાય છે એની આકૃતિ છે અહીંયા બરાબર આપણે આગળ જોઈશું જ તો નરજન્યુના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહેતી હોવાથી દ્વિઅંગી અને ત્રિઅંગીનું વિતરણ સીમિત હોય છે આપણને એ પણ ખબર છે કે જો પાણીની જરૂરિયાત એમને હશે ફલન થવા માટે કારણ કે નરજન્યુનું અહીંયા વહન કરવાનું છે એટલા માટે એવી વનસ્પતિઓ જે છે દ્વિઅંગી અને ત્રિઅંગી એ વનસ્પતિઓનું વિતરણ એવું હોય છે સીમિત હોય છે આપણને લિમિટેડ જોવા મળશે એ આપણને લિમિટમાં ફેલાયેલી જોવા મળશે જલપરાગિત વનસ્પતિઓના કેટલાક ઉદાહરણોમાં વેલેસનેરિયા હાઇડ્રેલા મીઠા પાણીની વનસ્પતિઓ છે જ્યારે દરિયાઈ ઘાસ જેવા કે જોસ્ટેરા એનો પણ સમાવેશ થતો હોય છે બરાબર તો આ જે પિક્ચર છે એ વેલેસ્નેરિયાનું છે મોટાભાગની જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભી અને જલીય લીલી બરાબર એની અંદર પુષ્પો જે છે એ જલ સપાટી ઉપર રહે છે જલ પાણીની જે સપાટી હશે એના તરફ એના પુષ્પો રહેશે બરાબર મોટાભાગની જલીય વનસ્પતિમાં આવું જોવા મળે છે અને આથી સ્થળ જ વનસ્પતિઓની જેમ જ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે તો મિત્રો આ એક થોડું ઉદાહરણ અલગ છે કે આવી વનસ્પતિઓમાં જે પરાગનાયનનું વહન છે એ પ પાણી દ્વારા નહીં થાય પરંતુ કીટકો અથવા તો પવન દ્વારા થશે કારણ કે એવી વનસ્પતિઓના જે પુષ્પો હશે એ કેવા હશે સપાટી ઉપર જોવા મળશે પાણીની સપાટી તરફ જોવા મળશે એટલે ત્યાં કીટકો પણ આવી શકે છે ત્યાં પવન પણ આવી શકે છે તો એ રીતે પરાગ્રજનું સ્થળાંતર થઈ શકે છે તો વેલેસનેરિયાની વાત કરીએ કે વેલેસનેરિયામાં માદા પુષ્પો એ પોતાના લાંબા વૃત્ત વડે પાણીની સપાટી ઉપર આવે છે અને પુષ્પો કે પરાગ્રજ જે હશે એ પાણીની સપાટી પર મુક્ત થશે તેઓ નિષ્ક્રિય રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે એટલે કે એવું નહીં કે ત્યાં જવું જ છે એક્ટિવ થઈને જાય એવું ડાયરેક્ટલી હોતું નથી અહીંયા એક વખત પરાગ્રત પાણીમાં વહન તો પામે જ છે પરંતુ ક્યાં સુધી પહોંચે છે એ પરાગાસન સુધી પહોંચે છે કે નથી પહોંચતી એ થોડું નક્કી હોતું નથી તો તેમાંના કેટલાક માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે દર વખત જરૂરી નથી જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસ એની અંદર માદા પુષ્પો એ પાણીમાં નિમગ્ન રહે છે એટલે કે પાણીની અંદર ડૂબેલા રહે છે અને અન્ય પરાગ્રજ જે છે એ પાણીની અંદર મુક્ત થાય છે એટલે કે જે એવા એવી જે વનસ્પતિ હશે એમાં કેવું થશે તો એ પરાગ્રજ પાણીની અંદર જ મુક્ત થશે કારણ કે એનું જે માદા પુષ્પો છે એ પાણીની અંદર ડૂબેલા હશે બરાબર તો પાણીની અંદર ડૂબેલા હશે તો પરાગ્રજને પણ ત્યાં જવું જરૂરી જ છે પરાગ્રજ નહીં જાય તો ફલન નહીં થાય આવી જાતિઓમાં પરાગ્રજ કેવી હશે તો કે લાંબી હશે પટ્ટીમય હશે પટ્ટીમાં એટલે કે રિબન લાઇક સ્ટ્રક્ચર હશે એનું અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામશે તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે બરાબર આમાં કેવું હશે કે જરૂરી નહીં હોય કે પરાગાસન સુધી બધી પહોંચી જ જાય બરાબર એટલે એને કહેવાય છે નિષ્ક્રિય રીતે વહન અને મોટાભાગની જલપરાગિત જાતિઓમાં પરાગ્રજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવૃત પણ હોય છે બરાબર હવે આવી પરાગ્રજ છે એને ચોવીસ કલાક પાણીમાં જ રહેવું પડતું હોય તો એને ભેજથી પણ રક્ષણ મળવું જરૂરી છે અને ભેજથી રક્ષણ મળે એના માટે એનું જે લેયર હશે એની જે દીવાલ હશે એ સ્લે શ્લેષ્મથી થયેલી હશે એનું જે કવર હશે એ કેવું શ્લેષ્મ હશે એટલે કે થોડું ચિકાસવાળું હશે એટલે કે પાણીથી એને કોઈ નુકસાન થશે નહીં વાત અને જલ બંને પરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી તો મિત્રો આ રીતે જે હવા દ્વારા અને પાણી દ્વારા જે પરાગનયન થશે એમાં પુષ્પો કેવા હશે રંગબેરંગી નહીં હોય એ ખાસ યાદ રાખજો એનું કારણ છે ચોક્કસ કે પુષ્પો રંગબેરંગી કેમ બનાવ્યા છે કુદરતે આપણી માટે તો બનાવ્યા નથી મનુષ્ય માટે નથી બનાવ્યા રંગબેરંગી પુષ્પો કુદરતે એટલા માટે બનાવ્યા છે કે ત્યાં આગળ પરાગનયન થાય કીટકો દ્વારા કીટકો આવે અને એ પરાગ રજને પરાગાસન સુધી લઈ જાય એ રંગબેરંગી પુષ્પો હશે તો જ ત્યાં આકર્ષાશે બરાબર તો આગળ એ પણ આપણે જોઈએ પરંતુ આવી જે પાણીમાં વહન થશે અને પવનમાં વહન થશે તેમને તો રંગબેરંગી પુષ્પોની જરૂર નથી એટલે અહીંયા હોશે નહીં તો આપણ ખાસ યાદ રાખજો હવે આપણે જોવાનું છે કે પ્રાણી દ્વારા પરાગનયન બરાબર પ્રાણીઓ કઈ રીતે પરાગનયન કરે છે એ જોઈશું તો કેટલાક પ્રાણીઓ પરાગનયન માટે જવાબદાર છે અને આ ઘટનાને ઝૂંપીલી કહેવાતું હોય છે મધમાખી પતંગિયા ભૃંગ કીટકો ભમરીઓ કીડી ફૂદા પક્ષીઓ બરાબર છે અને ચામાચીડિયું તો વગેરે જે છે આવા પ્રાણીઓ સામાન્ય રીતે પરાગવાહકો હોય છે પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને મધમાખી એ પ્રભાવી જૈવિક પરવાહકો છે એટલે કે આ બધા જે આપણે પ્રાણીઓ જોયા એમાં સૌથી વધારે આપણને કયું જોવા મળશે પરપરાગ તરીકે સોરી વાહક તરીકે તો એ છે મધમાખીઓ તો આપણને મધમાખ્યો છે એ ઘણા પ્રમાણમાં જોવા મળશે કે જે આ રીતે પરાગનયન કરતી હશે આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ પછી વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા પ્રાણીઓ અથવા તો સરીસરૂપો એ પણ અમુક જાતિઓમાં અમુક વનસ્પતિની જાતિઓમાં પરાગવાહકો તરીકે ઉપયોગી છે બરાબર છે તો આ ઉદાહરણો પણ ખાસ યાદ રાખજો તો પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂળનો વિકસાવે છે એટલે કે આવી વનસ્પતિઓને કુદરતે ઓલરેડી બધું આપેલું છે કે જેનાથી વાહકો ખેંચાય એમની તરફ બરાબર છે મેં આગળ પણ વાત કરી તો આવી વનસ્પતિઓના પુષ્પો કેવા હશે બરાબર છે તો મોટાભાગના પરાગિત પુષ્પો માટે એ પુષ્પો કેવા હશે તો કે મોટા હશે રંગબેરંગી હશે કલરફુલ સુગંધ દ્વારા હશે મસ્ત સુગંધ આવતી હશે એ પુષ્પોમાંથી અને એક મધુરસથી સમૃદ્ધ હશે એટલે કે એની અંદર રસ ભરેલો હશે કે જે કીટકો માટે જરૂરી હશે મતલબ કે કીટકોને ત્યાં આગળ લાલચ આવશે જ્યારે પુષ્પો નાના હોય ત્યારે ઘણા પુષ્પો એકઠા થઈને પુષ્પ વિન્યાસ બનાવશે પુષ્પો નાના હશે તો ભેગા થશે અને આખું પુષ્પ વિન્યાસ બનાવશે એના કારણે ધ્યાન આકર્ષક બનશે અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને અથવા એની સુગંધથી આકર્ષાશે બરાબર લાલચ એમને એક લાલચ જાગશે કે વાહ કેટલી સરસ સુગંધ આવે છે એમાં એક મધુરસ છે આપણને મધુરસ પીવા માટે મળશે તો ત્યાં એવા પ્રાણીઓ આકર્ષિત થશે એવા પુષ્પો તરફ અને એ થવું એટલા માટે જરૂરી છે કારણ કે એવા પુષ્પોની પરાગરજ એ પ્રાણીઓ દ્વારા વહન કરાવવાની છે એટલા માટે બરાબર છે માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો અને પ્રાણીઓને આકર્ષવા ગંદી દુર્ગંધ એટલે જરૂરી નથી કે દરેકને સારી સુગંધ જોઈએ દરેક પ્રાણી સારી સુગંધથી આકર્ષાય એવું જરૂરી નથી હવે અમુક માખીઓ અને ભૃંગ કીટકો હશે એમને ગંદી દુર્ગંધ પણ સારી લાગતી હશે બરાબર તો એમની માટે પણ કુદરતી રસ્તો કરેલો છે તો શું થશે ગંદી દુર્ગંધ આવશે એવા પુષ્પોમાંથી બરાબર તો જેનાથી માખીઓ અને ભૃંગ કીટકો આકર્ષિત થશે અને એની ઉપર બેસશે પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર આપે છે એટલે કે પ્રાણીઓ તેની ઉપર આવે એ પુષ્પ ઉપર બેસે બરાબર એક પ્રકારની મિટિંગ મિટિંગ બંને વચ્ચે મિટિંગ જેવું થાય છે અને છેલ્લે પુરસ્કાર પણ લઈ જાય છે રિવોર્ડ લઈ જાય છે એવા પ્રાણીઓ શું લઈ જાય છે તો કે મધુદ્રવ્ય અને પરાગ્રજ એમને છેલ્લે ગિફ્ટ તરીકે શું મળશે પરાગ્રજ મળશે અને એક મધુદ્રવ્ય મળશે આ પુષ્પો દ્વારા પ્રાણીઓને મળતા એ સામાન્ય પુરસ્કાર છે આ પુરસ્કારની પ્રાપ્તિ માટે આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે બરાબર આ પ્રાણીઓ એકવાર લલચાઈને આવી તો ગયા પણ એ પુષ્પનું કેટલું મોટું કામ અહીંયા કરે છે એ લોકો કે પરાગાશય અને પરાગાસનને બંનેને સંપર્કમાં લાવવાનું કામ કરે છે જેથી વનસ્પતિ પ્રજનન કરી શકે અને નવી વનસ્પતિ સર્જી શકે તો પ્રાણીઓનો દેહ છે એ પરાગરજનું આવરણ મેળવતું હોય છે હવે જે આવા પ્રાણીઓ જે બેઠા લલચાઈને જે પુષ્પ ઉપર બેઠા એ પ્રાણી ઉપર પરાગરજનું આવરણ બની જાય છે અને પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ કેવી હશે ચિકાસયુક્ત હશે બરાબર આવી પરાગરજ જે છે એ ચિકાસયુક્ત હશે ચીકણી હશે જેથી એ પ્રાણી ઉપર ચોંટી જાય પ્રાણીના પગ ઉપર ચોંટી જાય જ્યારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગરજ સાથે આસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થશે અલ્ટિમેટલી આપણો ગોલ શું છે પરાગનયન થવો પરાગનયન થવો ગમે તે રીતે થાય પણ પરાગનયન થવો જરૂરી છે વનસ્પતિની અંદર પરાગનયન થવું જરૂરી છે એ ચાહે પાણી દ્વારા હોય પવન દ્વારા હોય કે પ્રાણીઓ દ્વારા હોય એના માટે જે વનસ્પતિ છે એ બધા જ પ્રકારોનું અનુકૂલન સાધવે છે કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પણ પૂરું પાડે છે મિત્રો અહીંયા કેવું છે કે વનસ્પતિ જે છે એ એમને ગિફ્ટ તો આપે જ છે એની સાથે સાથે અમુક વનસ્પતિ સારા સ્વભાવની હશે તો એ કેટલાક કીટકોને ત્યાં આગળ રહેવા માટેનું ઘર પણ આપશે તો ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન આપશે દાખલા તરીકે એવી કઈ વનસ્પતિ છે સુરણ એનું ઊંચું પુષ્પ હશે છ ફૂટ સુધીની એની ઊંચાઈ હોઈ શકે છે નીચે પિક્ચરમાં જોઈ શકો છો તો આવો જ આંતર સંબંધ એ ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે મિત્રો આવી વનસ્પતિ અને પ્રાણીઓનું જે સંબંધો છે એમના જે રિલેશનશિપ છે બરાબર એનું એક ઉદાહરણ છે કે ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિમાં આવું જોવા મળે છે કે બંને એકબીજાને હેલ્પ કરશે બંને એકબીજાને મદદરૂપ થશે કે ભાઈ તું મારી પરાગ્રજ ત્યાં પહોંચાડ અને હું તને રહેવા માટેનું સ્થાન આપું તો આ રીતે એમનામાં આંતર સંબંધ બંધાતા હોય છે જ્યાં બંને જાતિઓ ફુદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી એકબીજા વગર બંનેને ચાલે એવું હોય નહીં બરાબર તો એ રીતે એમનામાં રિલેશનશીપ ચાલતું હોય છે ફુદા પોતાના ઈંડા બીજા શયના પોલાણમાં મૂકે છે જે પુષ્પય એને જગ્યા આપી રહેવા માટે તો ફુદા શું કરશે એના ઈંડા ત્યાં બીજા શયના પોલાણમાં મૂકશે અને પુષ્પ તેના બદલામાં ફુદા દ્વારા પરાગિત થશે બરાબર તું મારું કામ કર હું તારું કામ કરું એ રીતે જ્યારે બીજનો વિકાસ થાય છે ત્યારે જ ફુદાની ઈયળ કે જે ડીંબ એની લાર્વી કન્ડિશન જે હશે એ ઈંડામાંથી બહાર આવશે બરાબર અહીંયા એક નોંધ છે કે તમારી આસપાસની વનસ્પતિઓના પુષ્પોનું તમે અવલોકન કરો અને તેમની મુલાકાત લેતા પ્રાણીઓનું અવલોકન કરો તે પરાગવાહકો છે કે નહીં તે પણ અભ્યાસ તેનો અભ્યાસ કરો ધ્યાનપૂર્વક બરાબર છે એક હાર્દિક સર તમારા માટે કેટલું કરશે હેં તમારે પણ કંઈક તો કરવાનું ને તમે પણ સાયન્સના સ્ટુડન્ટ છો બાયોલોજી ભણો છો તો તમે આજુબાજુ જોઈ લો ક્યાં શું થાય છે વનસ્પતિઓ કેવી રીતે જીવે છે આ પતંગિઓ અહીંયા કેમ બેઠું પુષ્પો ઉપર એ બધું તમે ધ્યાન રાખો અને મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે આવું કંઈક અવલોકન જોયું બરાબર તો વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવો કે તમે આ રીતનું અવલોકન કર્યું છે ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગ્રજ અને મધુરસનો ઉપયોગ કરે છે આ પુષ્પ મુલાકાતીઓને પરાગ્રજ અથવા તો મધુરસના લૂંટારવો કહેવાય બરાબર અહીંયા આને દગો મળે છે વનસ્પતિને અહીંયા ધોકો મળે છે કે કીટકો એમની ઉપર આવ્યા એમના મધુરસનો ઉપયોગ કર્યો પરંતુ પરાગનયન તો કર્યું જ નહીં તો વનસ્પતિ એને શું કહેશે લૂંટારો કહેશે તો આવા પણ પુષ્પના જે મુલાકાતીઓ હશે એમને લૂંટારુઓ કહેવાતા હોય છે એ ચાહે મધુરસના લૂંટારુઓ કો કે પરાગ્રજના લૂંટારુઓ કો તો માણસો એકલા જ એવા સ્વાર્થી નહીં હોતા અહીંયા ઘણા કીટકો પણ છે લૂંટારુઓ સ્વાર્થી છે કે જે વનસ્પતિ ઉપર આવે છે એની પરાગ્રજ લે છે મધુરસ પીવે છે પરંતુ બીજી વનસ્પતિ પર જતા નથી પરાગાસન પર જતા નથી અને વનસ્પતિનો ગોલ છે એ પૂરો થતો નથી એને દગો મળે છે બરાબર તો આપણ એક વાત ખાસ યાદ રાખજો એમને આ રીતે એમને લૂંટારવો કહેવાતા હોય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ તો તમે કરવાના જ છો કારણ કે આવી અવનવી વિડીયો તમને મળતી રહેશે અને તમારા મિત્રો સાથે તો શેર કરવાના જ છો કે વાહ એચઆર બાયોલોજીનું ચેનલ છે તું પણ સબસ્ક્રાઈબ કરજે તમારા મિત્રોને આવું કહેજો અને મારું વોટ્સએપ ગ્રુપ પણ છે વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો નંબર તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં બરાબર દરેક વિડીયોમાં તમે ડિસ્ક્રિપ્શન ખાસ જોતા રહેજો ઓકે તો હવે નેક્સ્ટ આપણે બાહ્ય સંવર્ધન પ્રવૃત્તિઓ અને પરાગૃત સ્ત્રી કેસરની આંતરક્રિયા વિશે જોઈશું ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર